हेलो विद्यार्थियों, धोरण 9 ની અંદર પહેલું યુનિટ ઇંગ્લિશ માં ચિતા સ્ટીયર છે એને રીડ આજે આપણે કમ્પ્લીટ કરવાના છે. તો ચિતા સ્ટીયર, ચિતા એક ચિત્તો જે હોય તે જંગલનું એક પ્રાણી છે અને ટીયર એટલે આંખના આંસુ. તો આ કહાની શું છે? તો આ કહાનીમાં આપણે જોઈશું કે એક શિકારીનો સ્વાર્થ ભાવ આપના કારણે આ એક વાર્તા છે. સાચું હોઈ શકે કે ન પણ હોઈ શકે, પણ આ વાર્તામાં એવું કહેવામાં આવે છે કે જે ચિત્તાની આંખમાં જે તમને આ નિશાન દેખાય છે ને, તે માણસના સ્વાર્થના કારણે આવેલા છે. તો એ વાર્તા શું છે? તો આપણે એ વાર્તા રીડમાં જોઈએ. તો લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર, ઝુલુ એક પ્રજાતિ છે, એક જાતિ છે, માનવ સમુદાય છે, એનો એક શિકારી હતો. લોંગ લોંગ અગો વોઝ સિટિંગ, બેઠો હતો. વોઝ સિટિંગ, બરાબર, વોઝ બતાવે છે ભૂતકાળ અને સિટિંગ આઈએનજી બતાવે છે ચાલુ ભૂતકાળ બતાવે છે. વોઝ સિટિંગ અંડર અ ટ્રી, એક ઝાડ નીચે બેઠેલો હતો, બરાબર છે. હિઝ નેમ વોઝ એડી, એનું નામ એડી હતું. હી સો, એને જોયું, અ લાર્જ હર્ડ એટલે ટોળું, એક ટોળું જોયું. કોનું ટોળું જોયું? ઓફ ડિયર એટલે હરણનું ટોળું જોયું. ગ્રેઝિંગ એટલે ચરતા ઇન ધ લશ ગ્રીન, બરાબર છે, લીલુંછમ, મેડો એટલે એક ટાઈપનું મેદાન થાય, બીડ કહી શકીએ આપણે એને, બીડ મેદાન, બરાબર છે, લશ ગ્રીન મેડો, બીડની અંદર ચરતા હતા. હી સેડ ટુ હિમસેલ્ફ, પોતાની જાત સાથે આપણે વાત કરીએ ને એવી રીતે, હી સેડ ટુ હિમસેલ્ફ, પોતાની જાતને જ કહે છે. શું કહે છે? ધીઝ ડિયર, આ હરણો, આ જો ડિયરનું, હવે અહીંયા આગળ એક વસ્તુ શીખવા જેવી છે, ડિયરનું બહુવચન ડિયર જ થાય. જેવી રીતે મેંગો હોય તો મેંગોનું બહુવચન શું થાય? મેંગોઝ. પણ અહીં ડિયરનું બહુવચન ડિયર જ થશે. તો ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ, ખરેખર સરસ છે, ખૂબસૂરત છે, સુંદર છે, બરાબર છે. બટ પણ આઈ હેવ ટુ રન અ લોટ, મારે ખૂબ વધારે દોડવું પડશે. અ લોટ ટુ કેચ, પકડવા માટે. વન ઓફ ધેમ, એમાંથી એકને પકડવા માટે મારે ખૂબ દોડવું પડશે. કાન્ટ એટલે કેન નોટ, શું નથી, ધેર બી, ત્યાં કોઈ એવું કશું નથી, એન ઇઝી વે, કોઈ સહેલો રસ્તો નથી, ટુ ગેટ વન, કોઈ એકને પકડવા માટે કોઈ સહેલો રસ્તો નથી. પોતાની જાતને જ કહે છે, ભાઈ જો આ કેટલા સુંદર હરણ છે, બરાબર છે, પણ એમને પકડવા માટે મારે બહુ દોડવું પડશે, કોઈ એવો ઇઝી રસ્તો નથી કે જેનાથી હું પકડી લઉં. સડનલી એકાએક હી સો અ ફિમેલ ચિત્તા, એને એકાએક એક ફિમેલ એટલે માદા ચિત્તા નજર આવી. ક્રાઉલિંગ, સરકતી જતી હતી, એ ક્રાઉલ કરતી હતી. જો આ ક્રાઉલિંગનો આ એક છે, કોઈ પણ પ્રેડિટર હોય ને, પ્રેડિટર એટલે હન્ટર, પ્રેડિટર જે શિકારી હોય એનિમલમાં એને પ્રેડિટર કહેવાય. તો એ આ રીતે પહેલાં તો જાનવર પાસે જ જાય, તો એને કહેવાય સરકતું નજીક જવું. ક્રાઉલ, ટુ ક્રાઉલ, સરકવું, ક્રાઉલિંગ. તો અહીં ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ કરતી હતી, ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી, એકદમ અવાજ કર્યા વગર. અવાજ કરે તો પાછી ડિયરને ખબર પડી જાય, ભાગી જાય બધા. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ, ચરતા પ્રાણીઓ પાસે એકદમ નજીક, ક્રાઉલિંગ, એ નજીક પહોંચી ગઈ. ધેન સી લેફ્ટ એટલે છલાંગ લગાવી, બરાબર, લીપ એટલે છલાંગ લગાવી. તો અહીંયા આગળ એનું ભૂતકાળ છે, લીપ લેફ્ટ, સી લેફ્ટ એને છલાંગ લગાવી. એન કોટ અ ડિયર, હરણને પકડી પાડે છે. તો અહીંયા સમજો, અહીંયા આપણી પાસે જે બે ક્રિયાપદ આવ્યું, લીપ
લીપનું ભૂતકાળ ટુ લીપનું ભૂતકાળ થાય લેફ્ટ લેપટી લેફ્ટ અને કેચ ટુ કેચનું ભૂતકાળ થાય કેચ એટલે પકડવું એનું ભૂતકાળ થાય કોટ CAUGHT છલાંગ લગાવીને પકડી પાડ્યું સાદા ભૂતકાળમાં વાક્ય છે આફ્ટર સમ ટાઈમ થોડા સમયમાં હર ટુ યંગ કબ્સ બે એના બચ્ચા છે યંગ કબ્સ નાના બચ્ચા કેમ આઉટ ઓફ ધ બઝ બઝ એટલે જાડી જાડીમાંથી બહાર આવ્યા કેમ આઉટ કમનું ભૂતકાળ કમ હોય ટુ કમ એનું ભૂતકાળ શું થાય કેમ કેમ આઉટ બહાર આવ્યા દે ઓલ એન્જોયડ ધેર મીલ અને પછી છેલ્લે એ બધાએ પોતાનું જમણ એન્જોય કર્યું મીલ એન્જોય કર્યું બરાબર છે હવે ઇટ ઇઝ આઈઝ બ્રાઇટન્ડ ચમકી ગઈ બ્રાઇટન્ડ ભૂતકાળ છે ઇટ ઇઝ આઈઝ બ્રાઇટન્ડ દે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા આઈડિયાથી અહીંયા સ્પાર્કલ્ડનો મિનિંગ પણ ચમકવું જ થાય ચમકી વિથ એન આઈડિયા એક યુક્તિ યુક્તિ સાથે એની આંખો ચમકી ગઈ હી એનવીડ ધ કબ્સ હવે એનવી એટલે શું થવું બરાબર છે અદેખાઈ આવી એનવી એટલે શું થાય અદેખાઈ તો આજે ઈડી હન્ટર હતો ને એને જે બચ્ચા હતા ફિમેલ ચિત્તાના એ બચ્ચા પણ અદેખાઈ આવી કે ભાઈ આ બચ્ચાઓએ કશું નહીં કરવાનું એમને સીધું ખાવાનું મળે એની માં શિકાર કરે કેટલું સારું તો અદેખાઈ હી એનવીડ ધ કબ્સ કેન આઈ બી લકી શું હું હમણાં જેટલો લકી હોઈ શકું નસીબદાર હોઈ શકું એઝ ધીઝ બ્યુટિફુલ કબ્સ આ સુંદર કબ જેટલો હું પણ લકી હોઈ શકું દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ દે ગોટ ગેટનું ભૂતકાળ છે ગેટ એટલે મેળવવું તો ભૂતકાળ છે દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ કોઈ પણ કામકાજ કર્યા વગર એમને ખાવાનું મળી ગયું કેન આઈ હેવ અ હન્ટર શું મારી પાસે કોઈ એવો શિકારી હોઈ શકે લાઈક ધેર મધર એમની માતા જેવો કોઈ શિકારી હોઈ શકે હી થોટ એને વિચાર આવ્યો હા ઝાડ પર બેઠો બેઠો વિચાર છે હવે ત્રીજા સીનમાં શું થાય જોઈએ આપણે આ જો આ કબ્સ આવા હોય એના જે નાના નાના બચ્ચા હોય ને તે આવા ફરવાળા હોય જુઓ બરાબર છે હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એને નક્કી કરી લીધું કે ભાઈ આ નાના નાના બચ્ચાને મારે પકડી લેવા છે કેચ કરી લેવા છે એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ અને એ લોકોને તૈયાર કરવા છે કેમ શું કરવા તૈયાર કરવા છે શિકાર કરવા માટે હન્ટ હન્ટ એટલે શિકાર હન્ટ એટલે શું થશે શિકાર કરવા માટે તૈયાર કરવા છે ધેન આઈ સેલ ઓનલી સે પછી મારે એક ખાલી એટલું જ કહેવાનું આઈ સેલ ઓનલી સે હું માત્ર એટલું જ કહીશ શું કહીશ ઓ માય ડિયર ઓ મારા વાલા હવે અહીંયા આગળ સમજીએ આપણે DEER ડિયર એટલે હરણ થાય જ્યારે DEAR ડિયર એટલે વાહલા થાય વાહલા વાહલી વાહલું એ મારા વાહલા ગો જા જા એન્ડ કિલ અ ડિયર એક હરણ તાજુ મારી લઉં મારા માટે ફોર મી મારા માટે આ એટલે એક્સક્લેમેશન અહીંયા આગળ છે એક્સક્લેમેશન માર્ક આ શું વાત થશે માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન મારે જીવન તો કમ્ફર્ટેબલ થઈ જવાનું એકદમ આરામદાયક થઈ જશે અહીંયા કમ્ફર્ટેબલનો મિનિંગ શું થશે કમ્ફર્ટેબલનો મિનિંગ આરામદાયક આરામદાયક થઈ જશે હી વોઝ ક્વાઇટ પ્લીઝડ બરાબર છે ખુશ થઈ ગયો વિથ હિઝ ઓન આઈડિયા પોતાની યુક્તિથી ખુશ થઈ ગયો બરાબર છે ક્વાઇટ પ્લીઝ પ્લીઝડ મહેરબા થઈ ગયો પોતાના આઈડિયાથી પોતાના પર જ હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ ડિસાઇડેડ ભૂતકાળ છે તો હવે જો અહીંયા ડિસાઇડ પણ ક્રિયાપદ કહેવાય ફોલો પણ ક્રિયાપદ કહેવાય સ્ટીલ પણ ક્રિયાપદ કહેવાય પણ ડિસાઇડેડ ભૂતકાળ થઈ ગયું પછીના જેટલા પણ ક્રિયાપદ આવે એની આગળ ટુ લગાડવાનું અને મૂળ રૂપ મૂકવાનું તો ફોલોનું ફોલોડ ના થયું પણ ટુ ફોલો થઈ ગયું તો ડિસાઇડેડ ટુ ફોલો એમનો પીછો કરવાનો કોનો કબ્ઝનો એન્ડ સ્ટીલ વન ચોરવાનો અહીંયા સ્ટીલ એટલે ચોરવું STEAL ટુ સ્ટીલ એટલે ચોરવું તો ક
કબ ચોરવાનું એને નક્કી કરી લીધું ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એના અનુભવ હવે પોતે શિકારી હતો એટલે અનુભવ તો હોય ને એક્સપિરિયન્સ એટલે અનુભવ તો અનુભવ પરથી ઈડી ન્યૂ ઈડીને ખબર ન્યૂ હવે સમજીએ આપણે ન્યૂ શું છે તો ટુ નો એટલે જાણવું કે એન ડબલ્યુ નો એટલે જાણવું અને એનું ભૂતકાળ થાય જાણ્યું એની કે એન ઈ ડબલ્યુ ન્યૂ એટલે જાણ્યું બરાબર છે ઈડી ન્યૂ એ જાણતો હતો દેટ અ કેચ ચિત્તા ચિત્તા નેવર એટેક્સ મેન ચિત્તા માણસ પર એટેક કરતા નથી હવે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે કેવી રીતે ખબર પડી તો કે એટેક સાથે એસ લાગ્યો છે એટલા માટે બરાબર એટેક એ ક્રિયાપદ છે ક્રિયાપદ સાથે એસ કે એસ લાગે એનો મતલબ કે સાદો વર્તમાન કાળ હોય તો જ આ વસ્તુ થઈ શકે ચિત્તા તું જો ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે ચિત્તા નેવર એટેક્સ અ મેન ચિત્તા ક્યારેય માણસ પર એટેક કરતો નથી એવો એનો અનુભવ હતો જુલુ હન્ટરનો જુલુ હન્ટર એનું નામ શું હતું ઈડી therefore એટલા માટે ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ એટલા માટે એ સેફ હતું સલામત સેફ એટલે સલામત ટુ સ્ટીલ અ કબ બચ્ચાને ચોરવું એ તો સલામત હતું એના માટે હી ફોલો ધ ચિત્તા ફેમિલી એને ચિત્તા ફેમિલીનો પીછો કર્યો ટીલ ઇવનિંગ સાંજ સુધી પીછો કર્યો મેડમ એ શીખવાનું નહીં જાણે એટ ધ એન્ડ છેલ્લે સનસેટ બરાબર છે જ્યારે હવે સૂર્ય આથમે છે સનસેટ એટલે સૂર્ય આથમવો ધ મધર ચિત્તા હિડ હવે જો હાઈડ એટલે છુપાવવું અને એનું ભૂતકાળ ટુ હાઈડ એનું ભૂતકાળ શું થશે હિડ એટલે છુપાયું ધ મધર ચિત્તા હિડ હર કબ્સ એ કારણ કે મધર ચિત્તા જે હોય છે તે તો દરેક સમયે તો પોતાના બચ્ચાનું રક્ષણ ના કરે ને જ્યારે શિકાર કરવા જાય જ્યારે પાણી પીવા જાય આવી બધી ક્રિયા કરવા જાય ત્યારે પોતાના બચ્ચા એકલા હોય તો ચિત્તા હિડ હર કબ્સ કબ્સ જેમના બચ્ચા હતા એને સંતાડી દે છે ઇન અ થીક બઝ એમ જાડી એમ જે જાડીઓ હશે ને એમાં સંતાડી દીધી એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ અને ઝરણા તરફ જતી રહી સ્ટ્રીમ એટલે ઝરણું ક્વિકલી તરત જ ધ હન્ટર પીકડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર ભાલો લીધો અને નેટ લીધી એન્ડ રેન દોડ્યો રનનું ભૂતકાળ થાય બરાબર રન એટલે દોડવું આર યુ એન રન ટુ રન એટલે દોડવું અને એનું ભૂતકાળ શું થાય રેન તો સાદા ભૂતકાળમાં જ છે મોટા ભાગનું આખું રેન ઇન ટુ ધ બઝ ઝાડી તરફ દોડ્યો અને કોઈ પણ વાર્તા હોય ને તે બધે સાદા ભૂતકાળમાં જ હોય છે મોટાભાગની હી સો ટુ ટાઇની કબ્સ એને જોયા બે કબ્સને જોયા ધે લુકડ એટ હિમ એની તરફ જોઈ રહ્યા હતા બચ્ચા ઈડી તરફ જોઈ રહ્યા હતા લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ ચમકતી આઈઝ વડે એ બચ્ચા ઈડીને જોઈ રહ્યા હતા ધે વર ટુ યંગ ટુ રન અવે એ હવે બચ્ચા બિચારા એટલા નાના હતા કે ત્યાંથી ભાગી પણ નતા શકતા તો એનું ઇંગ્લિશમાં ધે વર ટુ યંગ ટુ રન અવે ભાગી જવા માટે ઘણા જ નાના હતા ટુ યંગ ટુ રન અવે ઈડી થ્રુ એ ફરી એકવાર થ્રો હોય થ્રો એટલે ફેંકવું ટુ થ્રો એટલે ફેંકવું અને અહીંયા ગઈ થ્રુ ટી એચ આર ઈ ડબલ્યુ થ્રુ એટલે ફેંક્યું ઈડી થ્રુ ધ નેટ ફેંકી એના તરફ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વર કોટ અને બચ્ચા પકડાઈ ગયા હી નીડેડ ઓનલી વન કબ એને એક બચ્ચાની જરૂર હતી કેમ કે હવે એને એક સ્લેવ જોઈતો હતો એક ગુલામ જોઈતો હતો પણ હવે બે બચ્ચા હતા એટલે હી નીડેડ ઓનલી વન કબ એને એક જ બચ્ચાની જરૂર હતી બટ હી થોટ એને વિચાર્યું આહ ઇટ ઇઝ ઓલવેઝ બેટર એ તો હંમેશા સારું હોય છે ટુ હેવ ટુ સ્લેવ્સ બે ગુલામ રાખવાના તો હંમેશા સારા હોય છે ઇન્સ્ટેડ ઓફ વન એક ગુલામને રાખવું ઇન્સ્ટેડ ઓફ એટલે ના કરતા એકના કરતા બે ગુલામ ટુ સ્લેવ્સ બે ગુલામ હંમેશા સારા હોય છે બેટર સમજ પડશે હી ડ્રેગ્ડ પછી એમને ખેંચતો લઈ ગયો હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ એન્ડ હિડ એને સંતાડી દીધા ધેમ અંડર અ બિગ બાસ્કેટ એને મોટું બાસ્કેટ લઈ ગયો છે એમાં સંતાડી દીધા છે ને કેટલો સ્વાર્થી માણસ છે ઈડી હવે જો આ મધર ચિત્તા રડતી જ જાય છે તો મધર ચિત્તા રિટર્ન્ડ પાછી આવે છે ફોર આફ્ટર અ વાઇલ થોડા સમયમાં પાછી આવે છે સ્ટ્રીમમાં જાય છે પાણી પીને પાછી આવે કારણ કે એને પાછી એના બચ્ચાને દૂધ પણ પીવડાવવાનું હોય
She did not find her cubs. એને પોતાના બચ્ચા મળ્યા નહીં. બરાબર મધર ચિત્તાને. She looked all around. એને બધે શોધ્યું. બરાબર છે કે મારા બચ્ચા ગયા ક્યાં. She looked all around. આ ચારેય બાજુ શોધ્યું. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો સી બીકેમ એંગ્રી. પહેલાં ગુસ્સે થઈ. બરાબર છે. આ જો આ ગુસ્સે આ રીતે થાય. પહેલાં તો એ ગુસ્સે થઈ એન્ડ જમ્પડ વાઇલ્ડલી. બરાબર છે. જંગલીની જેમ કૂદવા માંડી. વાઇલ્ડલી. સી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નીફ એટલે સૂંઘવું. સૂંઘવું એ સૂંઘવા પણ માંડી. ચારે બાજુ સૂંઘવા માંડી કારણ કે બચ્ચાને સૂંઘે અને કદાચ કઈ ગયા હોય તો એનો પીછો કરીને તે શોધી કાઢે. બટ અલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ એને એના વહલા બેબી કબ્સ ના મળ્યા. કુડ નોટ ફાઇન્ડ એટલે કે ન મળ્યા. બરાબર છે. એટ લાસ્ટ છેલ્લે સી બીકેમ સેડ. દુઃખી થઈ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને રડવાનું સ્ટાર્ટ કરી દીધું. સ્ટાર્ટેડ ક્રાઇંગ. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. રડે અને રડે. ફોર ધ હોલ નાઇટ. આખી રાત રડે. બરાબર. પોતાના માને પોતાનો દીકરો કે દીકરી ના મળે તો એ રડે ને. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ્સ. બીજી સાંજ સુધી રડતી હતી. બરાબર છે. આખી રાત રડી અને બીજે સાંજ સુધી રડી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. બરાબર છે. કાળા ડાઘા પાડી દીધા. જો અહીંયા ઘડિયા ડાર્ક સ્ટેન દેખાય છે. તે પડી ગયા ત્યાં સુધી રડી. ચીક્સ પર. ચીક્સ એટલે ગાલ પર. સી વોઝ સ્ટીલ વીપિંગ. હજુ પણ એ ડસકા લેતી હતી. બરાબર. આપણે રડીએ. રડ્યા પછી જ્યારે રડવાનું બંધ થઈ જાય ને તો ડસકા ચાલુ રહે. તો વીપ એટલે ડસકા લેવા. સી વોઝ સ્ટીલ વીપિંગ. એટ નાઇટ છેલ્લે રાત્રે ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. રાત્રે તો હવે એને વધારે યાદ આવ્યા. બીજી રાતે તો બહુ જોર જોરથી રડવા માંડી. દેટ સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન. અને એ સંભળાઈ ગઈ. વોઝ હર્ડ. જો સમજો વોઝ હર્ડ આનો મતલબ શું થાય. હિયર નો હર્ડ છે. હિયર એટલે સાંભળવું ને હર્ડ એટલે સાંભળવું. સાંભળ્યું ને હર્ડ એટલે સાંભળેલું. તો આ સાંભળેલું એટલે પાસ્ટ પાર્ટિસિપલ. કહેવાનો મતલબ પાસ્ટ પાર્ટિસિપલ. અને એની આગળ વોઝ આવે. પાસ્ટ પાર્ટિસિપલ આગળ વોઝ આવે. સમજવાનું કે આ પેસિવ વોઇસ છે. સાદા વર્તમાનકાળનું પેસિવ વોઇસ છે. તો વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન. અથવા એવું કહી શકીએ અ વાઇઝ મેન હિયર હર. હર એટલે કોણ એ ગઈ. માદા ચિત્તા. લિવિંગ ઇન ધ વિલેજ. ગામમાં રહેતો તો એક વાઇઝ મેન. બરાબર છે. હોશિયાર માણસ. એને સાંભળી લીધી. કોને સાંભળી લીધી. લેડી ચિત્તાને. ફિમેલ ચિત્તાને. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ. એ સમજી ગયો આખી પ્રોસિજર શું થઈ હશે. એ કારણ કે હોશિયાર માણસ હતો. વોટ હેડ હેપન. શું થયેલ હતું તે બધું સમજી ગયો. પૂર્ણ પૂર્ણ ભૂતકાળ. હેડ હેપન. હેડ અને ભૂતકૃદન. પૂર્ણ ભૂતકાળ. હી ઇમિજિએટલી. એને તરત જ ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. એની એની જે લાઠી હશે ક્લબ એ એની સ્ટ્રોંગ લાઠી લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. પોતાના હટમાંથી પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. ધીસ ઓલ્ડ મેન. અને આ એક ઓલ્ડ માણસ હતા. બરાબર છે. ઘરડા માણસ હતા. એનું નામ હતું સાન્નો. સાન્નો. ધીઝ ઓલ્ડ મેન સાન્નો વોઝ વેરી વાઇઝ. બહુ હોશિયાર હતા. હી લવડ એનિમલ્સ. તે પ્રાણીઓને પ્રેમ કરતા હતા. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. અને દરેક પ્રાણી વિશે જાણતા પણ હતા. બરાબર છે. વેન સાન્નો ફાઉન્ડ આઉટ. ફાઇન્ડ આઉટનું ભૂતકાળ છે. ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું. અને ફાઉન્ડ આઉટ એટલે શોધી કાઢ્યું. ફાઉન્ડ આઉટ. જ્યારે સેન્નોએ ફાઉન્ડ આઉટ કરી લીધા કબ્સને. હિડન કબ્સ. સંતાડેલા કબને. સંતાડેલા બચ્ચાને શોધી કાઢ્યા. હી ન્યૂ. તે જાણતો હતો. ધેટ ઇટ વોઝ ઇટ ઇઝ વીકડ આઈડિયા. દુષ્ટ આઈડિયા હતો. વીકડ. વીકડ એટલે દુષ્ટ. દુષ્ટ. દુષ્ટ માણસ હતો આ. દુષ્ટ આઈડિયા. ઇટ ઇઝ વીકડ આઈડિયા. હી ગોટ એંગ્રી. બહુ ગુસ્સે થઈ ગયો. હી ગોટ એંગ્રી વિથ એડ ઈડી. ઈડી પર ગુસ્સે થાય છે.
ही रश्ड टू ધ હટ એન્ડ શાઉટેડ, અને એ ઈડીની જે હટ હોય છે ઝૂંપડી એના તરફ જાય છે અને ચિલ્લાય છે એટલે બૂમો પાડે છે, શાઉટ કરે છે, આઈ હેટ યુ ઈડી, ઈડી હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, આપણા ટ્રાઇબના લોકો, આપણી જમાતના લોકો વિલ હેટ યુ, તને ધિક્કારશે, બીકોઝ યુ આર લેઝી, તું આળસું છે, એન્ડ વીકડ, તું દુષ્ટ પણ છે. વી નો, અમે જાણીએ છીએ, ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ, આપણે વી નો, અમે જાણીએ છીએ ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, પોતાની આવડત, સ્કિલ એટલે આવડત અને સ્ટ્રેન્થ એટલે તાકાત, પોતાની આવડત, ઓન એટલે પોતાની, પોતાની આવડત અને તાકાત વડે કોઈ પણ શિકારી શિકાર કરે છે ને કરવો જોઈએ, મસ્ટ એટલે કરવો જોઈએ. શિકાર કેવી રીતે થાય? તું ઓર્ડર કરે બચ્ચા પર ને બચ્ચા તારા માટે શિકાર કરી આવે, એવી રીતે શિકાર ના થાય. શિકાર તારે જાતે તારી આવડતથી જ કરવાનો હોય, તારી શક્તિથી કરવાનો હોય. મસ્ટ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, બટ યુ આર લેઝી હન્ટર, પણ તું તો આળસુ શિકારી. યુ આર અ થીફ, તું ચોર. યુ હેવ બ્રોક ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, જે અમારી જમાત, અમારી જમાતના રૂલ્સ એટલે નિયમોને હેવ બ્રોકન, તોડેલા છે તે, અમારી જમાતના નિયમોને તોડેલા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. ડિસઓનર એટલે બદનામી, ડિસઓનર એટલે બદનામી. યુ હેવ બ્રોટ, તું લાવ્યો છે, બદનામી લાવ્યો છે ટુ ધ હોલ ટ્રાઇબ, તે આખી જમાતને બદનામ કરી. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર, હવે છેલ્લે શું થાય, ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ, બરાબર, જમાતના શિકારીઓ ભેગા થાય છે, ગોટ ટુગેધર, ભેગા થયા, દે ડિસાઇડેડ ટુ ડ્રાઇવ અવે. ડ્રાઇવ અવે એટલે કાઢી મૂકવું. હવે ઈડીએ કામ જ એવું કર્યું હતું, કાઢી મૂકે ને જમાતમાંથી, ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, ગામમાંથી હંમેશા માટે જા ભાઈ, અમારે જોઈતો જ નહીં, તું તારા જેવા આળસુ અમારે જોઈતા નહીં. સાનો ટુક ધ કબ્સ ઓન હિઝ સોલ્જર, પછી બચ્ચાઓને પોતાના ખભે લે છે, એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, એને એમની માતા પાસે જઈને મૂકી આવે છે, છોડી આવે છે, રિટર્ન પાછા આપી દે છે. હી સો દેટ લોંગ વીપિંગ, બરાબર છે, લાંબા સમય સુધી ડસકા ભરવાના કારણે ઓફ ધ મધર ચિત્તા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. ચિત્તા હેડ સ્ટેન્ડ, કાળા ડાઘ પડી ગયા હતા હંમેશા માટે, બરાબર છે. હવે જોઈશું ચિત્તાના ફેક્ટ, બરાબર છે, એની જે હકીકતો છે, ચિત્તાની જે હકીકતો જોઈએ, ફેક્ટ એટલે હકીકતો. એની હાઇટ 100 સેન્ટીમીટર હોય છે, આ જે દેખાય છે ને તમને, તે 100 સેન્ટીમીટરની હાઇટ હોય છે, એટલે એપ્રોક્સિમેટલી 1 મીટર, 1 મીટર જેટલી એની હાઇટ હોય છે. એનું વજન, વેઇટ એટલે વજન, અને વજન એનું હોય છે 65 કિલોગ્રામ, એટલે એક પુખ્ત વ્યક્તિ જે હોય એનું વજન હોય એટલું વજન કોનું હોય છે, ચિત્તાનું હોય છે. વેઇટ એટ બર્થ, જ્યારે નાનું બચ્ચું જ્યારે જન્મે, એનું જન્મે વિચિત્તું, ત્યારે કેટલા ગ્રામનું હોય, ખાલી 300 ગ્રામનું, એકદમ નાનું હશે, 300 ગ્રામનું. એજ ઓફ મેચ્યોરિટી એટલે એ પુખ્ત થાય, મેચ્યોરિટી એટલે પુખ્ત, મેચ્યોરિટીનો મતલબ શું થશે, પુખ્ત, આપણે કહીએ ને પુખ્ત વ્યયની વ્યક્તિ, એ રીતે એજ ઓફ મેચ્યોરિટી, એને મેચ્યોરિટી પુખ્ત ક્યારે થાય છે, 2 વર્ષની ઉંમરે. હવે આઈડેન્ટિફિકેશન, એને તમે ઓળખશો કઈ રીતે, બરાબર, એની ઓળખ કઈ રીતે થાય, આઈડેન્ટિફિકેશન કેવી રીતે થાય, તો ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી, એની બોડી પહેલાં તો હલકી હોય છે, એઝ કમ્પેર ટુ જેગવાર. જેગવાર એટલે આપણે દીપડો પણ કહીએ છીએ, જેગવારને એ બંને સેમ લાગે પણ સેમ નથી, આની બોડી હલકી હોય, હલકો હોય પોતે, એન્ડ ઇટ્સ લેગ આર લોંગર, આ પગ લાંબા હોય છે એના, બરાબર છે, ચિત્તાના પગ લાંબા હોય દીપડા કરતાં, ધેન ધ લેપર્ડ્સ, લેપર્ડ્સ જેગવાર એના કરતાં, આના પગ લાંબા હોય ને હલકું હોય. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ, આ જે બ્લેક સ્પોટ દેખાય ને આઇસોલેટેડ હોય એટલે અલગ 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 અલગ, આઇસોલેટેડ એટલે અલગ અલગ કાળા ડાઘા હોય છે, બરાબર. વેર ઇઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ,
બરાબર ઝુમખામાં, ક્લસ્ટર ઓફ સ્પોટ્સ એટલે ઝુમખામાં, જ્યારે દીપડામાં તમે જોશો ને તો જે આ જે સ્પોટ હોય ને બ્લેક કલરના તે કંઈક આ રીતે હોય છે. જો બતાવું તમને, આ રીતે હોય દીપડામાં, એક હોય અહીંયા હોય, બીજો સ્પોટ અહીંયા હોય, ત્રીજો ક્લસ્ટર ઓફ સ્પોટ અહીંયા હોય, ચોથો ક્લસ્ટર ઓફ સ્પોટ અહીંયા હોય. તો દીપડામાં આવું હોય, જ્યારે ચિત્તામાં આઇસોલેટેડ હોય, અલગ અલગ હોય એકબીજાથી. સમજ પડી? ચલો એના પછી હેબિટેટ, બરાબર, એનું રહેઠાણ ક્યાં હોય. હેબિટેટ એટલે રહેઠાણ. ચિત્તાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, જે ખુલ્લા મેદાનો, ઓપન જંગલના મેદાનો હોય ને ત્યાં રહે, ઓપન ફોરેસ્ટમાં. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, અત્યારે એ તમને ખાસ આફ્રિકામાં જોવા મળશે. આફ્રિકામાં સવારી તમારે સફારી પાર્કમાં જવું જોઈએ એને જોવા માટે. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા, આપણા દેશમાં પણ ચિત્તા બહુ જ બધા હતા. પણ બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર, શિકારી દ્વારા છેલ્લે ચિત્તાને અરાઉન્ડ 1950માં મારી નાખવામાં આવ્યો. આ એના ફેક્ટ્સ હતા ચિત્તાના. હવે એની હેબિટ્સ કઈ કઈ છે, બરાબર, આદતો, એની આદતો કઈ કઈ છે. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે આ આદતમાં. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર, એક કલાકમાં 100 કિલોમીટરની, બરાબર છે, તમારી ગાડી જે 100ની સ્પીડે ચાલે ને એવી સ્પીડે ચાલી શકે, એ દોડી શકે. બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર વેરી શોર્ટ ડિસ્ટન્સ, પણ બહુ જ ઓછા, 100 મીટર અથવા 50-60-70 મીટર સુધી જ આ મેન્ટેન કરી શકે. એનાથી વધારે જો સ્પીડમાં દોડવા જાય તો એનું હૃદય ફેલ થઈ જાય, હાર્ટ ફેલ થઈ જાય અને એનું મૃત્યુ પણ થઈ શકે. એટલા માટે બહુ જ ઓછા ડિસ્ટન્સ માટે આ સ્પીડને મેન્ટેન કરે છે. સમટાઈમ ઇટ કેન ટેક્સ અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર, એનો જે એક કૂદકો હોય ને છલાંગ, લીપ એટલે છલાંગ, એની એક છલાંગ 15 મીટર લાંબી હોય, એટલે કે અરાઉન્ડ 45-47 ફીટ જેટલું એક છલાંગ એની હોય છે, એટલી મોટી છલાંગ લગાવે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે, બરાબર છે, પ્રેનો એકદમ સાયલેન્ટલી પીછો કરે, એન્ડ ધેન લીપ, અને પછી છલાંગ મારે, લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને છેલ્લે એને પકડવા માટે છલાંગ મારી દે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, પણ એમાં એક તકલીફ છે, એ પોતાના જે શિકાર છે એને સાચવી શકતો નથી. સિંહ કેવો કે સિંહ ભાઈ એકવાર માર નાખે પછી એની આજુબાજુના ભલે ને શિકારી હોય પણ સિંહની પાસે જવાની હિંમત કોની હોય, પણ ચિત્તા બિચારું નાનું છે એટલા માટે એ પોતાના શિકારને સાચવી નથી શકતો. એન્ડ ધીસ સમટાઈમ્સ કોઝ અ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા, એટલા માટે નાના ચિત્તા અને એના જે બચ્ચા હોય એ એના કારણે મરી જાય છે, બરાબર છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર, અને પાછું એકલામાં રહેવાનું પસંદ કરે છે. હવે આ જ લોકો જો ઝુંડમાં રહેતા હોય તો ફાસ્ટ પણ છે, પ્રેડિટર પણ છે, તો ઘણા બધા શિકાર આરામથી એ લોકો કરી શકે. બટ સોલિટરી ક્રિએચર છે, એકલું રહેવાનું એને પસંદ છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓફ ઓર અ હર્ડ, એ ઝુંડમાં નથી રહેતું. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, જેવો પુખ્ત થાય ને, જેવો પુખ્ત થાય બચ્ચું, એવા એ અલગ થઈ જાય છે, સેપરેટ્સ અલગ થઈ જાય છે, બરાબર. ડાયટ શું ખાય, એના ખોરાકમાં બક્સ, એટલે જે ડિયર કહે ને આપણે, તે મીડિયમ સાઇઝનું હરણનું એક પ્રજાતિ છે બક, એન્ડ ઇટ્સ મેઇન ફૂડ, બરાબર, એનું મેઇન મુખ્ય ભોજન જ છે આ. ઇટ ઓલ્સો કેચ હેર્સ, સસલું, હેર એટલે સસલું, તો સસલા પણ પકડી શકે છે, અને લાર્જ બર્ડ્સ અને મોટા પક્ષીઓ પણ પકડી શકે છે. કબ્સની વાત કરીએ, એના બચ્ચાની વાત કરીએ, તો ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2-4 કબ્સ એટ અ ટાઈમ, એક સમયમાં 2-4 બચ્ચાને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ, બહુ જ સુંદર હોય, વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, બરાબર છે, જો આ તમે રૂંવાટી એમની જોઈ શકો, ફર એટલે રૂંવાટી, જો આ છે ને ગ્રે કલરની ફર છે, જુઓ, બરાબર છે, સિલ્વર ગ્રે. તો પહેલાં શરૂઆતમાં એવું હોય, પણ પછી જેમ જેમ મોટા થાય તેમ તેમ ફર હટતું જાય. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચ, બરાબર, ઊંચી તીવ્રતાવાળું હાઈ પીચ વિસલ, લાઈક અ બર્ડ, એમ પેલી પક્ષી કેવો અવાજ કરે એવા અવાજથી પોતાના બચ્ચાને બોલાવે, કોણ,
મધર ચિતા બરાબર તો આ ચેપ્ટર હતું રીડ હતું રીડમાં સમજ પડી હશે હવે નેક્સ્ટ વાર બીજા ચેપ્ટરમાં ભણીશું મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત